હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દિવાળીમાં બનાવવામાં આવતું ફરસાન ચકરી. સૌ પ્રથમ અડધો કપ શેકેલા દાળિયા લઈને મિક્સરમાં એની પાવડર બનાવી લઈશું. ત્યારબાદ 250 ગ્રામ ચોખાને પાણીમાં પલાળીને સૂકવીને પાવડર બનાવી લઈશું. ત્યારબાદ એમાં શેકેલા દાળિયાનો પાવડર, અડધો ટીસ્પૂન હળદર, બે ટીસ્પૂન ધાણા જીરું, એક ટીસ્પૂન ગરમ મસાલો, બે ટીસ્પૂન લાલ મરચું, ત્રણ ટીસ્પૂન લીલા મરચા, આદુ અને લસણની પેસ્ટ, એક ટીસ્પૂન અજમો, મુઠ્ઠીભર સફેદ તલ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું. ત્યારબાદ એમાં જરૂરત પ્રમાણે પાણી નાખીને લોટ બનાવી લઈશું. ત્યારબાદ બાંધેલા આ લોટમાં 1/2 કપ ઘઉંનો લોટ ઉમેરી દઈશું. ઘઉંનો લોટ નાખ્યા પછી જરૂર હશે તો જ પાણી નાખીશું. આ રીતે ચકરીનો લોટ બનાવીને તૈયાર છે. ત્યારબાદ ચકરી બનાવવાના સંચાને તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું. બનાવેલા લોટનો લાંબો ગોળો કરીને સંચામાં મૂકી દઈશું. ત્યારબાદ એમાંથી ચકરી પાડી લઈશું. કઢાઈમાં તેલ ગરમ થયા બાદ આ ચકરીને તળવા માટે મૂકી દઈશું. આ ચકરીને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. ચકરી ગોલ્ડન બ્રાઉન થયા બાદ પ્લેટમાં કાઢી લઈશું. દિવાળી ફરસાન ચકરી ખાવા માટે હવે તૈયાર છે.